हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करवानी छूँ मग दाळना वड़ा। मगनी दाळना वड़ा बनावा माटे सौथी पहेला आपणे मगनी दाळने पलाळी लेवानी छे। तो मैं अहीं ऑलरेडी दाळने पलाळीने लई लीधी छे। मैं अहीं 3 થી 4 कलाक सुधी दाळने पलाळी लीधी हती। तमे जोई शको छो कि आपणी दाळ एकदम सरस रीते पलळी गई छे। हवे आपणे तेमां आदુ મરચાં એડ કરીશું। તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો, ટોટલી ઓપ્શનલ છે। ત્યાર પછી તેમાં કોથમીર એડ કરીશું, સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર એડ કરીશું, થોડું જીરું એડ કરીશું। અહીંયા મેં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દીધા છે। હવે આપણે દાળને દરદરું પીસી લઈશું। તમે અહીંયા જોઈ શકો છો કે મેં દાળને એકદમ દરદરું પીસી લીધું છે। હવે આપણે તેને ફેટવાનું છે, તો એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી 3 થી 4 મિનિટ સુધી ફેટીશું। 3 થી 4 મિનિટમાં આપણું બેટર એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે અને તે વડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। અને મેં વડાને ફ્રાય કરવા માટે અહીંયા તેલ પણ ગરમ કરી લીધું છે। થોડું થોડું બેટર તેલમાં એડ કરતા જઈને વડા તૈયાર કરીશું। વડાને તેલમાં એડ કર્યા પછી તેને પલટવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની, તેને થોડી વાર માટે ફ્રાય થવા દઈશું। અહીંયા જો તમે વડાને જલ્દીથી પલટી નાખશો તો વડા તેલમાં તૂટી જશે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, હાઈ ગેસની ફ્લેમ પર આપણે વડાને ફ્રાય નથી કરવાના। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા વડા થોડા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને પલટી લઈશું। બંને સાઈડથી ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી વડાને ફ્રાય કરી લઈશું। થોડી વારમાં જ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા વડા એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે તેને બહાર કાઢી લઈશું। બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ગરમાગરમ વડા બનીને તૈયાર થઈ ગયા છે। તમે તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો।